કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા મિત્રો જીવનના દરેક ડગલા પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે પહેલાંના લોકો લોટ જેવા હતા લાગણીનું પાણી નાખીએ તો ભેગા થઈને બંધાઈ જતા જ્યારે આજે લોકો રેતી જેવા છે ગમે તેટલું લાગણીનું પાણી નાખો તો છૂટાને છૂટા જ મિત્રો નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે મિત્રો દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી નથી થઈ શકતો માણસાઈ દિલમાં હોય છે હેસિયતમાં નહીં ઉપરવાળો માત્ર કર્મ જ જુએ છે વસિયત નહીં તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે મિત્રો પ્રાણ ગયા પછી શરીર શમશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોબન બળે છે જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાં શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી હો જે જોઈએ તે મેળવીને જ જવું એ કદાચ સફળ માણસની નિશાની છે પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવું એ સુખી માણસની નિશાની છે ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારો મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે સૌથી ઉત્તમ ફળ આપે છે આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે છે મિત્રો પણ આચરણ આચરણ એ તો પરમાત્મા સુધી લઈ જાય છે આપને ઉચિત જણાય તો અન્યને પણ આ વીડો શેર કરો